પાપાની પણ જવાબદારી છે 6 વર્ષની ઉંમરે બે જગ્યાએ ચોરી થાય એક ચોરી પોરબંદરમાં થાય બીજી ચોરી ઇટલીમાં થાય પોરબંદરમાં ચોરી થાય મોહન નામનો બાળક ચોરી કરે એના પપ્પાને ખબર પડે કરમચંદ ગાંધીને ખબર પડે કે મોહન ચોરી કરે છે નાનકડો સોનાનો ચેન મોહન ચોરે છે બાપા બોલે શું ખબર કે આ બાળક ચોરી કરે એમાં વાંક આ બાળકનો નહીં વાંક આ કરમચંદ ગાંધીનો 3 દિવસ ઉપવાસ કરીશ બાળકને ખબર પડે કે પિતા જો 3 દિવસ ઉપવાસ કરશે ને તો એના રામ રમી જશે એ 3 કલાક પગની પાસે ઓફિકા પાસે બેઠો બેઠો રડે અને જિંદગીના 3 ગુણોએ જીવનમાં સર્ચ કરે સત્ય અહિંસા અને સદાચાર એ ચોર મોહન ભારતનો રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી બની જાય એક બાપ ચાહે તો પણ બાપ ચાહતો નથી તકલીફ એ છે વિચાર કરો કેવા સંસ્કાર આપ્યા હશે અત્યારે સંસ્કારની વાતો ચાલે છે ને બધા સંસ્કાર જોઈએ છે એમ કે છે શું ખબર કે બાળકને કાર નહીં આપો ને તો ચાલશે પણ સંસ્કાર આપો ચેલેન્જ આપું છું પરમ દિવસે મારો સેમિનાર ગુરુકુલની અંદર હતો લગભગ 12000 વાલી બેઠા હતા મેં ઓપન ક્વેશ્ચન પૂછ્યો તો આજે પણ પૂછું છું તમે સંસ્કાર કરો છો ને બોલો સંસ્કાર કેવા આપો ને હલો તકલીફ આ છે ભાઈ ખબર નથી ને બાળકને આપી રહ્યા છીએ મેં પહેલા કીધું તમારા બાળકો એ નથી કરતા જે તમે કહો છો તમારા બાળકો એ કરે છે જે તમે કરો છો તમારા બાળકો તમને જુએ છે અને જોઈને તમને શીખે છે હેલો આ પ્રોબ્લેમ